विद्यार्थी मित्रों, आज आप धोरण सात विषय गुजराती में पाठ छ भिखू विषय अभ्यास करवानो छे, जे तमारा पाठ्यपुस्तक पाना नंबर 32 पर आपवामां आवेल छे। तो अहीं विद्यार्थी मित्रों, भिखू ए एक संवेदन कथा छे। तो अहीं पाठनी अंदर भिखू भीख मांगीने पोतानुं तेमज पोताना कुटुंबनुं भरण पोषण करनार एक नानकड़ो छोकरो छे अने तेनुं હૃદયસ્પર્શી આલેખન અહીંયા લેખકે કર્યું છે કે પોતાના પરિવાર માટે થઈને આ નાનકડો ભીખુ કેટલું કરે છે, એના દિલમાં પોતાના પરિવાર પ્રત્યે રહેલી લાગણી, ભીખુના અંતરની અમીરાત એના વર્તનમાં પ્રતિબિંબિત થાય છે, એ લેખકે અહીંયા આપણને દર્શાવ્યું છે કે એક નાનો છોકરો પોતાના કુટુંબનો આધારસ્તંભ ગણાય છે અહીંયા આ પાઠની અંદર। તો સૌથી પહેલાં આપણે પાઠના લેખક વિશે જોઈશું। તો પાઠના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જેમને ઉપનામ આપેલું છે ધૂમકેતુ। તેમનો જન્મ ઈસવીસન 1892ની અંદર ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો અને મૃત્યુ ઈસવીસન 1965માં। ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું વિશેષ પ્રદાન રહેલું છે। તણખા મંડળના ચાર ભાગ, આ ઉપરાંત બીજા 20 જેટલા વાર્તા સંગ્રહો એમણે આપેલા છે। પોસ્ટ ઓફિસ, ભૈયા દાદા, રજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલતો, આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે। તો અહીંયા આપણે હવે ભીખુ પાઠની શરૂઆત કરીશું। સાંજના સાત વાગ્યાનો સમય થવા આવ્યો હતો અને ઊંચે ઉચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા। રોશની એટલે પ્રકાશ, ઝાંખી થવી એટલે કે અજવાળું ઓછું થઈ રહ્યું હતું। સાંજના સાત વાગ્યાનો સમય થવા આવ્યો હતો। મિલના જે ધુમાડા નીચે ઉતરીને કારખાનાઓમાં ઊંચી ચીમની હોય તો કારખાનામાં જે ધુમાડો હોય આકાશ તરફ ઊંચે જતો હતો, કે એ ધુમાડા જે નીચે વીજળીની જે રોશની છે, જે એનો પ્રકાશ છે વીજળીનો, એ ધુમાડાના કારણે અજવાળું આ ઓછું થઈ રહ્યું હતું। મોટર ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભચક હતું। એટલે કે માણસોની ભીડથી બજાર ભરચક હતું, એટલે ખીચોખીચ ભરેલું હતું। ઠઠારો એટલે કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ। અકસ્માતથી બચવા હું ફૂટપાથ પર ચાલતો હતો, લેખક શું કહે છે કે હું અકસ્માતથી બચવા માટે તેને ફૂટપાથ પર ચાલી રહ્યો હતો। એક કંગાલ પર ઇતની રહમ કરો, જ્યારે લેખક ફૂટપાથ ઉપર એટલે કે શહેરી રસ્તાની આજુબાજુ આ શહેરની રસ્તા બાજુ પર પગે ચાલનાર માટેની પગથી, કે રોડ હોય તો રોડની સાઈડમાં રસ્તો બનાવવામાં આવેલો હોય છે કે જ્યાં આપણે ચાલી શકીએ છીએ, જેને ફૂટપાથ કહેવામાં આવે છે, એવામાં એમને એક શબ્દ સંભળાય છે, એક કંગાલ પર ઇતની રહમ કરો। એટલે કહે છે કંગાલ એટલે કે ગરીબમાં ગરીબ વ્યક્તિ, તો શું કહે છે, એક ગરીબ વ્યક્તિ ઉપર કોઈ આટલી રહમ એટલે કે કોઈ એની ઉપર થોડી દયા કરો। ઇતની એટલે આટલી, રહમ એટલે દયા, એટલે કે ગરીબ માણસ પર આટલી કોઈ દયા કરો। દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા, અને દર્દથી જ્યાં શબ્દો બોલાયેલા હતા એ શબ્દોમાં એટલું દુઃખ હતું કે એ શબ્દો સાંભળતા જ લેખકના પગ ત્યાં જ થંભી ગયા। પાછા ફરીને જોયું તો હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો ફરી એ જ શબ્દો સંભળાયા, અને ફરીથી એ જ શબ્દો મને સંભળાયા। મેં ડોકું જરાક ખેંચ્યું, મેં જરાક ચહેરાને ફેરવીને જોયું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી। મેં પાછું વળીને જોયું તો દરવાજા વચ્ચેની જે સાંકડી કમાન એટલે કે ધનુષ્ય જેવા વળાંકવાળી રચના, જેમ ધનુષ્ય આમ વળાંકવાળું હોય છે એવા વળાંકવાળી જે રચના જગ્યા છે એને કમાન કહેવામાં આવે છે, તો ત્યાં એક ગરીબ સ્ત્રી, કંગાળ એટલે કે ગરીબ સ્ત્રી બેઠી હતી।
એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા. હજુ હું પેલી સ્ત્રી સામે જોઉં છું ત્યાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક લોકો તો મને ધક્કો મારીને આગળ ચાલવા લાગ્યા હતા. એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ. એવામાં હજુ હું ત્યાં ઊભો હતો, લોકો મને ધક્કા મારીને આગળ જઈ રહ્યા હતા. એવાની અંદર વચ્ચેના સરિયામ માર્ગ પર, સરિયામ એટલે કે મુખ્ય રસ્તા પર એક નાના છોકરાને રસ્તો ઓળંગી રહ્યો હતો એ નાનો છોકરો. તો એ જ્યારે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે મોટર સામેથી જે ગાડી આવી રહી હતી તો એને મૃત્યુના મુખમાં એટલે કે ગાડીની અડફેટમાં આવી જતાં જોઈને મારા મોઢામાંથી રાડ ફાટી ગઈ, એટલે કે ભયથી મારાથી ચીસ પડાઈ ગઈ. સહજ એ તરફ હું દોડ્યો અને હું તરત જ એ તરફ દોડવા લાગ્યો. પણ તે પહેલાં તો સોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો. પણ હજુ હું જઉં એ પહેલાં તો સોફર એટલે કે મોટા ચલાવનાર ડ્રાઈવર, તો એટલામાં તો જે ગાડીનો જે ડ્રાઈવર હતો એણે પોતાની બુદ્ધિથી એણે પેલા છોકરાને ઉગારી લીધો, એટલે કે બચાવી લીધો. ને તેની માં આગળ વધીને હાંફળી ફાંફળી થઈને દોડતી હતી, એટલે કે ગભરાયેલી બેબાકળી બનીને પોતાના છોકરો જે રસ્તો ઓળંગતો હતો ગાડી એની સામે આવી રહી હતી તે બેબાકળી બનીને દોડતી હતી, એની સામે આવી રહી હતી. તેના તરફ એક ઠપકા ભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી અને ગાડીનો જે ડ્રાઈવર હતો એને ઠપકા ભરી નજરથી ગુસ્સાથી એની સામે જોયું, જાણે એને કોઈ ઠપકો આપતો હોય એવી રીતે એની સામે જોયું અને ગાડીનો હોર્ન વગાડી અને એને પોતાની ગાડીને આગળ ચલાવી દીધી. હું પાછો હટ્યો, ત્યાં એક જણા સાથે ભટકાય. હું ત્યાંથી આમ પાછો હટ્યો થોડો તો એક વ્યક્તિ સાથે હું અથડાઈ ગયો. માફ કરજો માસ્તર કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો. માફ કરજો માસ્તર કે મને માફ કરજો એમ કહીને એક વ્યક્તિ એમને ભટકાઈને ચાલ્યો ગયો. ને એટલામાં તો પેલી ગંગા સ્ત્રીના એના એ જ શબ્દો ત્રીજી વખત સંભળાય અને એટલી વારમાં તો પેલી જે ગરીબ સ્ત્રી હતા એના શબ્દો ત્રીજી વખત મને સંભળાય. એ કંગાલ પર ઇતની રહમ કરે કે એક આ ગરીબ સ્ત્રી પર કોઈ થોડી એવી દયા કરો. એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં અંધારામાં મેં નજર ફેરવી. એ સ્ત્રી જ્યાં બેઠી હતી એ ખૂણામાં અંધારું હતું એટલે મેં એ તરફ દ્રષ્ટિ નાખી. તેના પગ પાસે ઉઘાડા શરીરે ત્રણ છોકરા સૂતા હતા અને તેના પગની પાસે ઉઘાડા શરીરે કે ત્રણેયના શરીર ઉપર કોઈ પણ વસ્ત્ર હતું નહીં તેવા ઉઘાડા શરીરે ત્રણ છોકરાઓ સૂતા હતા. ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને અવારનવાર આવનાર જનાની સામે જોયા કરતું હતું અને એના ખોળામાં એક નાનું છોકરું દયામણું એટલે કે દયા આપણને આવી જાય એવું નાનકડું છોકરું આવતા જતા લોકોની સામે જોયા કરતું હતું. બાઈ અશક્ત હતી ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી. શું કે એ સ્ત્રી જે હતી એ ખૂબ જ અશક્ત હતી અને ગરીબીએ એના ઉપર અસહ્ય જુલમ એટલે અત્યાચાર ત્રાસ કર્યો હતો એવું કહી શકાય. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. એની જે આંખો છે એ આંખો પણ અંદર ઉતરી ગઈ હતી, ઊંડા ખાડા એની આંખોમાં થઈ ગયા હતા અને એની આંખોમાંથી જે તેજ એટલે પ્રકાશ બહાર આવી રહ્યો હતો એ પણ જોઈ શકાતો હતો. પોતે છોકરા માટે જ જીવન દોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું અને પોતાના છોકરાઓ માટે પોતાના જીવનને એને ટકાવી રાખ્યું હોય એવું એના ચહેરા પરથી ચોખ્ખું દેખાઈ આવતું હતું. જીવન દોરી એટલે આયુષ્ય. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો અને આ જોઈને એકદમ જ મારો જે હાથ હતો એ મારો જે કોટ જે મેં પહેર્યો હતો એ કોટના ખિસ્સામાં ગયો. પણ અત્યારે તે ભોંઠો એ ખિસ્સાએ બે કલાક પહેલાં જ કલદાર રાણી છાપના સિક્કા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. લેખક શું કહે છે કે આ ખિસ્સામાં જ્યારે લેખકે હાથ નાખ્યો તો બે કલાક પહેલાં જ
કલદાર એટલે કે ચાંદીનો રણકારવાળો સિક્કો અને રાણી છાપના એટલે કે ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો. તો કે જે બે કલાક પહેલાં જ મેં ચાંદીનો રણકારવાળો સિક્કો ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાની જે છાપવાળો જે સિક્કા હતા એ સાથે મેં ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. એટલે ભદ્ર એટલે અમદાવાદના ભદ્ર કિલ્લા આસપાસનો વિસ્તાર. અને આ પાઠમાં અમદાવાદનું વર્ણન કરવા ભદ્ર અમદાવાદનો જે ભદ્રનો કિલ્લો કયો છે એ કિલ્લાની આસપાસના વિસ્તારનું વર્ણન કરેલું છે. પણ અત્યારે તે ભોંઠો પડ્યો એટલે કે અત્યારે એ ઝંખવાણા પડ્યો હતો, એ ઝંખવાળો પડ્યો હતો કારણ કે ખિસ્સામાં એટલા પૈસા ન હતા, માત્ર 3 પૈસા જ હાથ ચડ્યા. માત્ર લેખકના ખિસ્સામાંથી એને 3 પૈસા જ મળ્યા. 9 આના સિનેમાએ ને રોકડા 6.25 આના હોટલે ઉપાડી દીધા હતા. લેખક શું કહે છે કે 9 આના સિનેમા એટલે કે સિનેમામાં પિક્ચર જોઈ નાખ્યું અને 6.25 આના જે લેખક પાસે બચ્યા હતા એ હોટલમાં એમને નાસ્તો કરી લીધો. પૈસા ઉપાડી લેવા એટલે કે ખાવામાં પૈસા ખર્ચાઈ જવા. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવે. કહે છે કે સાધારણ સામાન્ય માણસોના જો આવા વિલાસ એટલે કે મોજ શોખમાંથી આપણે ઘણા લોકોને પોષી એટલે કે ઘણા લોકોને આપણે ખાવાનું આપી શકીએ છીએ એવો વિચાર મારા મગજમાંથી પસાર થતાની સાથે જ હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાના ખકડાથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલાં જ હું દૂર થયો. શું કહે છે કે મારા ખિસ્સામાં જે 3 પૈસા પડ્યા હતા એ મેં પેલી બાઈના હાથમાં આપ્યા અને પૈસાના ખકડાટના અવાજથી ખોળામાં સૂતેલું છોકરું જાગી જાય અને મને ફરી સતાવે ફરી પૈસાની માંગણી કરે એ પહેલાં હું ત્યાંથી દૂર થઈ ગયો. પણ અનાયાસે છોકરાના શબ્દો કાન પર પડ્યા અચાનક જ એ છોકરા ખોળામાં સૂતેલા છોકરાના શબ્દો કાન પર પડ્યા. માં કંઈ ખાવાનું છે? શું છે? લાવ જો. શું કે માં કંઈ ખાવાનું છે અને ખાવાનું હોય તો મને આપ, હું એ જોઉં.